નમસ્તે મિત્રો, ટ્રુ ઇન્સ્પિરેશનલ સિરીઝની અંદર ફરીવાર આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, જેવી રીતે આ બધાને આઈડિયા છે, આ એક સિરીઝ એક એવી સિરીઝ છે કે જ્યાં આપણે ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી સાથે મુલાકાત કરીએ છીએ. આવો આજે એક વિશેષ પ્રતિભાશાળી પર્સનાલિટી સાથે મુલાકાત કરીએ. લાસ્ટ ટાઈમ આપણી જ આ સિરીઝની અંદર આ વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરેલી છે, ભાઈ નિલેશભાઈ સુહાગિયા. એસટીઆઈની અંદર ફિફ્થ રેન્ક જેમણે હાંસિલ કરેલો અને એ બદલ આપણે ઇન્ટરવ્યૂ ક્યાંક કન્ડક્ટ કરેલું. જો આપ એસટીઆઈની પ્રિપરેશન કરી રહ્યા હોય ને હજુ આપણે આ ઇન્ટરવ્યૂ ન જોયું હોય તો ઉપર આઈ બટનમાં જઈને પહેલાં આપ જરૂરથી ઇન્ટરવ્યૂ જોઈ શકો છો. આજે આપણે નિલેશભાઈ સાથે મુલાકાત કરીએ છીએ કેમકે પીઆઈ વર્ષ 2018-19 જે નોટિફિકેશન હતી એમાં ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમાંક જેમણે સેકન્ડ રેન્ક હાંસિલ કર્યો છે એવા ભાઈ નિલેશભાઈ સુહાગિયા સાથે એમની સફળતાની સફર વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આવો વધુ સમય ન લેતા મુલાકાત કરીએ ભાઈ નિલેશભાઈ સુહાગિયા સાથે. સો નિલેશભાઈ, સૌપ્રથમ દર્શક મિત્રો જેમણે પાછળનું ઇન્ટરવ્યુ જેમનું આપણું ન જોયું હોય તો એકવાર આપનો ટૂંકમાં પરિચય દર્શક મિત્રોને આપો તો આપ શું કહેશો? અશોકભાઈ, મેં વર્ષ 2017 26 ડિસેમ્બરે મારી જીપીએસસીની તૈયારી ચાલુ કરી હતી, રાઈટ? અને ત્યારબાદ મેં કમ્પ્લીટલી જીપીએસસીમાં જ મારું ફોકસ રાખ્યું હતું. મારું ગોલ પોલીસ ઇન્સ્પેક્ટર બનવાનો હતો અને આજે હું પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયો છું. મતલબમાં કે સેકન્ડ રેન્ક સાથે હું સિલેક્ટ થયેલો છું. હાલમાં હું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે હું ફરજ બજાવું છું, જેમાં હું ગુજરાતમાં 5મા રેન્ક સાથે પાસ થયો હતો અને મારું લક્ષ્ય આગળ ડીવાયએસપી બનવા માટેનું છે. રાઈટ છે. તો ફ્રેન્ડ, એસટીએની અંદર 5મો નંબર પ્રાપ્ત કર્યો છે, પીઆઈની અંદર સેકન્ડ રેન્ક હાંસિલ કર્યો છે અને અત્યારે સાહેબ જીપીએસસીની પણ તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2017 અંદર જેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને ફૂલ ટાઈમ ક્યાંક પ્રિપરેશન કરવાનું જેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ડિસિઝન જેમણે લીધો એસટીઆઈમાં ફિફ્થ રેન્ક, પીઆઈની અંદર સેકન્ડ રેન્ક અને અત્યારે જીપીએસસી પ્રિલિમ્સ જેમની પાસ થઈ છે અને મેન્સ માટે ઘણા વિદ્યાર્થીઓ જે મેન્સની તૈયારી કરી રહ્યા છે તો આપની સાથે નિલેશભાઈ પણ પ્રિપરેશન કરી રહ્યા છે અને આપણે નિલેશભાઈનું આ બીજી વખત ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. પણ આપણે પ્રાર્થના કરીએ અને આશા એવી રાખીએ નિલેશભાઈ કે હજુ અમારે એક ત્રીજી વખત એઝ અ ડીવાયએસપી આપનું ઇન્ટરવ્યૂ લેવું પડે. તો જે દર્શક મિત્રો પીઆઈની પ્રિપરેશન કરી રહ્યા છે નિલેશભાઈ, સૌથી પહેલાં એમને બેઝિકથી અથવા તો કઈ એવી બાબત છે કે જે પીઆઈને ટાર્ગેટ લઈને જે તૈયારી કરતા હોય તેમણે કઈ બાબત ઉપર સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ? પીએની જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે તેને હાલમાં પ્રિલિમ જતી રહી છે, રાઈટ? મતલબમાં કે ઘણા લોકો એવું હોય છે કે જે રનિંગની પ્રિપરેશન ચાલુ નથી કરી. હું જે લોકોને અત્યારથી જ હું કહી દઉં છું કે 100 જેટલા માર્ક થાય છે એ લોકોએ રનિંગની પ્રિપરેશન ચાલુ કરી દેવી જોઈએ, કારણ કે જનરલી 10-15 દિવસની રનિંગમાં એટલી બધી પ્રેક્ટિસ નથી થતી હોતી અને લોકો રનિંગ સેશનમાં ફેલ થતા હોય છે. બરાબર છે. ત્યારબાદ રનિંગ બાદ પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં કોમ્પિટિશન જીપીએસસી ક્લાસ 1-2ની તુલનામાં થોડી ઓછી થશે. અહીં તમને બેનિફિટ થશે કે તમારે મેન્સમાં ઓછા લોકો સાથે કમ્પિટ કરવાનું રહેશે અને અત્યારથી જ તમે પાસ થાવ, મતલબમાં રનિંગ થતું હોય ના થતું હોય જે પણ કંઈ હોય તમે ક્લાસ 1-2 મેન્સની પ્રિપરેશન ચાલુ કરી દેજો, કારણ કે આ જ મેન્સની પ્રિપરેશન તમને ક્લાસ 1-2માં પણ કામ આવશે, રાઈટ? અને સ્ટાન્ડર્ડ સોર્સિસ વાંચવા હોય તો સ્ટાન્ડર્ડ, અને હું એ પણ કહું છું કે જે તમે બુક વાંચેલી હોય તેની તે બુક જ તમે વધારે પ્રિફર કરજો. જે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે તેમાં તમે સ્ટાન્ડર્ડ બુકનો રેફરન્સ લઈ શકો છો, રાઈટ છે. તો નિલેશભાઈ, સૌપ્રથમ જે વિદ્યાર્થી જેમણે એક તો પ્રિલિમ સેક્શન આપી દીધેલું છે એવો વિદ્યાર્થીનો વર્ગ હશે, ઘણા એવા હશે કે જે કદાચ આગામી આવનારી પરીક્ષાઓ માટે પીઆઈને ટાર્ગેટ લઈને ચાલતા હોય, જેમનો ડ્રીમ હોય પીઆઈ મારે થવું છે, તો આઈડિયલી સોર્સિસની આપણે વાત કરીએ તો કયા સોર્સિસ તમે યુઝ કરેલા અને જનરલી તમારા અનુભવોના આધારે તમે પ્રિફર વિદ્યાર્થીઓને કરો છો? આ પ્રિલિમની એક્ઝામ અને મેન્સ એક્ઝામ બંને સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે, રાઈટ? મારું માનવું એવું છે કે પ્રિલિમ એક્ઝામ પાસ કરવા માટે તમે લોકલ જે પબ્લિકેશન હોય છે, જેમ કે યુવા ઉપનિષદ છે, લિબર્ટી છે, વર્લ્ડ ઇન બોક્સ છે, આ રીતના સોર્સિસ તમે યુઝ કરી શકો છો. જે કોઈ પણ વ્યક્તિ એમ કહેતું હોય કે આવા સોર્સ વાંચીને મતલબ પાસ ન થવાય તો તેની વાત ઉપર ધ્યાન ન આપશો, પરંતુ જો તમને સ્ટાન્ડર્ડ સોર્સિસ અનુકૂળ રહેતા હોય તો તમે તેના માટે પણ જઈ શકો છો આગળ. પરંતુ ગુજરાતીમાં વાંચેલું છે તો તમારે એક્ઝામ જો નજીક હોય તો સ્પીડ વધારે આવશે, રાઈટ? અને તમને ઓછા સમયમાં વધારે આઉટકમ મળી શકે. તો હું એવું ઈચ્છું છું કે તમે પ્રિલિમ એક્ઝામ માટે ગુજરાતી સોર્સ વાંચો અને મેન્સ માટે એકોર્ડિંગલી તે રીતે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ હોય કે પછી કોઈ વિઝન આઈએએસ હોય કે દ્રષ્ટિ આઈએએસ હોય તેના મટીરિયલ્સ હોય તે તમે વાંચી શકો છો.
રાઈટ છે. અને પ્રિલિમ્સનું એકવાર આપણે સ્ટ્રક્ચર ઉપર વાત કરીએ તો એકદમ જે ફ્રેશર કદાચ વિદ્યાર્થીઓ જે ઇન્ટરવ્યુ જોતા હોય તેમને પણ આઈડિયા આવે, તો પ્રિલિમનું સ્ટ્રક્ચર અને કયા કયા સબ્જેક્ટ કવર કરવાના વિદ્યાર્થીએ રહેતા હોય છે? પ્રિલિમનું સ્ટ્રક્ચર જો વાત કરીએ તો તેમાં 300 માર્કની એક જ એક્ઝામ આવે છે, એ પણ OMR હોય છે. રાઈટ. તો હવે દિવસે ને દિવસે જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ પણ હાર્ડ થતી રહી છે. જે 2017ની એક્ઝામ કરતાં 2019ની પ્રિલિમ વધારે હાર્ડ હતી, ત્યારબાદ હમણાં જે લેટેસ્ટમાં લેવાની છે તેનું લેવલ કંઈક અલગ જ હતું. મારું કહેવાનું એવું છે કે પ્રિલિમને જે છેલ્લા 2-3 જીપીએસસી ક્લાસ 1-2ના પેપર હોય કે એક લાસ્ટ PA નું પેપર હોય, એ પેપરનું એનાલિસિસ કરીને તેના અનુસંધાનમાં તમે રીડિંગ કરશો તો ખૂબ સારું રહેશે. રાઈટ રાઈટ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારે એ પેપર એનાલિસિસ કરતું રહેવું પડતું હોય છે. અને કયા કયા સબ્જેક્ટ સાહેબ કવર કરવાના રહેતા હોય છે પીઆઈ પ્રિલિમ્સ માટે? ઇતિહાસ, કલ્ચર, જિયોગ્રાફી, મેથ્સ મતલબ કે રિઝનિંગ, પછી કન્સ્ટિટ્યુશન, ઇકોનોમિક્સ, કરંટ અફેર્સ, આ બધા પ્રકારના સબ્જેક્ટો તમારે રીડિંગ કરવાના હોય છે. પરંતુ જો તમે પીઆઈ માટે ફોકસ્ડ પ્રિપેરેશન કરી રહ્યા છો તો તમે સિલેબસને ઝેરોક્સ કોપી રાખીને તમારા ટેબલ ઉપર જ મૂકી દેજો અને તમને પ્રિલિમનો જે સિલેબસ એ તમને બાય હાર્ટ હોવો જોઈએ. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક સિલેબસ તમારી નજરની સમક્ષ હશે અને એમના ટોપિક વાઇઝ ટોપિક તમે પ્રિપેરેશન કરશો તો ખૂબ સારો બેનિફિટ થતો હોય છે. તો 300 માર્ક્સની જે MCQ પેટર્નથી જે પ્રિલિમ્સ છે એ વિદ્યાર્થી પ્રિલિમ્સ પાસ કરે અને જનરલી કટ ઓફ કેવી રીતે, આ મનીલેશભાઈ તમારી જો વાત કરીએ તો તમારી વખતે પ્રિલિમ્સનું કટ ઓફ શું હતું અને તમારો સ્કોર શું હતો પ્રિલિમ્સમાં? મને જનરલી પ્રિલિમ કટ ઓફ લાસ્ટ ટાઈમનું જે છે એ યાદ નથી, પરંતુ જે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 143 જેટલું હતું. એટલે 50% જેવું. હા રાઈટ છે. અને તમારો સ્કોર શું હતો સાહેબ? મારો 143 પ્લસ 5 જેટલો જ હતો, પરંતુ હું પ્રિલિમ ઉપર ફોકસ ઓછું કરું છું. હું મેન્સ કમ પ્રિલિમ્સ પ્રિપેરેશન કરું છું, મેં ક્યારેય પ્રિલિમની અલગ પ્રિપેરેશન નથી કરી. તેમ છતાં મતલબમાં કટ ઓફ કરતાં હું પ્લસ હોય છે અને મેન્સ ઓરિએન્ટેડ પ્રિપેરેશન હોવાથી મને મેન્સમાં વધારે ફાયદો થાય છે. રાઈટ છે. તો એક વિદ્યાર્થી જે પ્રિલિમ્સ પાસ કરે છે ત્યાર પછી સેકન્ડ જે સ્ટેપ રહેતું હોય છે એમને દોડ માટેનું રહેતું હોય છે, અને દોડના જનરલી ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ તો આપ શું કહેશો? અશોકભાઈ, PA પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં 5 કિલોમીટરનું રનિંગ આવે છે. ઓકે. જેવી રીતે PSIમાં 5 કિલોમીટર આવે, પરંતુ તેમાં ઓછા સમયમાં દોડનારને વધારે માર્ક્સ મળતા હોય છે, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરમાં એવું કોઈ ક્રાઇટેરિયા હોતો નથી. 25 મિનિટમાં પાસ રનિંગ કરો, 24 મિનિટમાં રનિંગ કરો, પરંતુ બધા એલિજિબલ જ ગણાય છે, તેમાં કોઈ માર્ક્સ હોતા નથી. 5 કિલોમીટર મેક્સિમમ 25 મિનિટમાં એમને પૂરું કરવાનું રહેશે પાસ થવા માટે. રાઈટ. અને આ દોડની અંદર તમે સફળતા જેવી પ્રાપ્ત કરો છો એટલે ત્યારબાદ તમારું જે નેક્સ્ટ જે સ્ટેપ હોય છે એ મેન્સ એક્ઝામ હોય છે. અને મેન્સ એક PI બનવા માટે રિયલમાં મેન્સ આપના માટે કંઈક સાબિત થતી હોય છે. તો મેઇન જે છે એ મેન્સ એક્ઝામ છે. અને તમે પણ જેમ વાત કરી કે પ્રિલિમ્સ પ્લસ મેન્સને હું ધ્યાનમાં રાખીને પ્રિપરેશન કરતો હતો, તો મેન્સ માટે આપની પ્રિપરેશનની સ્ટ્રેટેજી શું હતી અને જનરલી તમારું એમાં મેઇન કદાચ જે સફળતા મળી છે એ સફળતા પાછળનો શ્રેય કઈ તમારી ટિપ્સ પાછળ જાય છે? મારી સફળતાનો સૌથી મોટો જો શ્રેય જતો હોય તો હું ગ્રુપ સ્ટડી કરતો, આ ઉપરાંત બ્રેન સ્ટોર્મિંગ વધારે કરતો. જેમ કે હું કોઈ MSME નો ટોપિક વાંચતો કે સાયબર ક્રાઇમનો ટોપિક વાંચતો, તે દરમિયાન મારા માઇન્ડમાં કેટલું મેં મતલબમાં મને યાદ છે હું તે મારી રીતે મતલબમાં મારી સેલ્ફને ક્વેશ્ચન કરતો અને કેટલા પોઈન્ટ હું મેક્સિમમ યાદ કરી શકું છું તે હું પ્રેક્ટિસ કરતો. આ ઉપરાંત કોઈ પણ ક્વેશ્ચન જે કોઈ પણ ટોપિક તમે રીડ કરો છો તો મતલબમાં કોઈ જે તેના ફેન્સી વર્ડ હોય છે તો એક ફેન્સી વર્ડ થોડાક યાદ રાખી લેવા જોઈએ. જેમ કે સાયબર ક્રાઇમ ઉપર હોય તો તમે બુડાપેસ્ટ કન્વેન્શન છે, પછી સાયબર ક્રાઇમ પોલિસી છે, આવા ઘણા બધા એવા પોઈન્ટ હોય છે તે જો તમે તે લખો તો એક્ઝામમાં વધારે માર્ક્સ મળી શકે તેમ છે. રાઈટ. અને તમે જેમ કીધું કે હું એ બધા મુદ્દાઓ યાદ રાખતો, તો એ કેવી રીતે કે આજનું રીડિંગ આખા દિવસનું પૂરું થાય પછી તમે યાદ રાખતા કે ટોપિક આજે કમ્પ્લીટ થઈ ગયો પછી તમે યાદ રાખતા, કેવી રીતે કરતા? સૌપ્રથમ મારું પહેલું રિવિઝન હું બેન્ચ પરથી ઊભા થાવ એટલે જે કોઈ પણ કાર્ય કરતો હોઉં તો જનરલી જેમ એક્ઝામના દિવસો નજીક આવતા જાય તેમ મારું મનન વધતું જાય છે. મતલબમાં કોઈ પણ ટોપિક હોય વાંચો એટલે અને હું ઊભો થયો તો તરત મેં શું વાંચ્યું એ વિચારું છું. બરાબર. રાતે સૂતી વખતે પણ હું આખા દિવસમાં મેં શું વાંચ્યું. ઓકે. મતલબમાં મને આવું કરવાથી એક તો તમને તમારી રિમેમ્બરિંગ પાવર વધી જશે, આ ઉપરાંત તમને સેટિસ્ફેક્શન પણ મળશે. થઈ ગયું. હા, સેટિસ્ફેક્શન હશે
તો પાસ થવાના ચાન્સીસ ખૂબ વધી જશે, કારણ કે સેટિસ્ફેક્શનથી કોન્ફિડન્સ વધશે. રાઈટ રાઈટ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જેટલું રીડિંગ કરો છો ને રિકોલ પણ કરતા જાઓ છો. એટલે ફ્રેન્ડ્સ, આ વાત એવી થાય છે કે તમે કોમ્પ્યુટરની અંદર ફાઇલ તો બનાવો છો, પણ નિલેશભાઈની સફળતા પાછળનું કારણ એ છે કે બનેલી ફાઇલને કંટ્રોલ એસ પણ આપતા જાય છે. એટલે ફાઇલ જેટલી સેવ થતી જશે તો જ તમને પરીક્ષામાં ક્યાંક એમનો ફાયદો થશે અને તમને આત્મસંતોષ થશે. અને બહુ સરસ મજાની વાત કરી કે જેટલો આત્મસંતોષ વધુ હશે એટલો જ કોન્ફિડન્સ વધારે હશે, અને જેવો કોન્ફિડન્સ વધશે એવું પરફોર્મન્સ ખૂબ સારી રીતે આપ પરફોર્મ કરી શકશો. નિલેશભાઈ, જનરલી તમારું રૂટીન શેડ્યુલ પ્રિપરેશનના સમયે અથવા તો જ્યારે તમે ફૂલ ફોકસ રીડિંગ કરતા હોય તો આઈડિયલી તમારું શેડ્યુલ કેટલી કલાકનું રીડિંગ રહેતું, અને જનરલી તમે મોર્નિંગ રીડિંગ પ્રિફર કરતા, લેટ નાઇટ રીડિંગ પ્રિફર કરતા, કે આખા દિવસનું તમારું શેડ્યુલ કેવું રહેતું હતું? જનરલી જ્યારે હું પીએની પ્રિપરેશન કરતો ત્યારે હજુ મને યાદ છે કે હું રાતે 2-3 વાગ્યા સુધી એક લાઇબ્રેરીમાં જતો, તો રાતે 2-3 વાગ્યા સુધી ત્યાં રહેવાનું. સવારે મતલબમાં 6 કલાકનું, મતલબ ધારો કે 3 વાગે હું ઘરે પહોંચીને સૂઈ જાઉં છું, તો 9 વાગે ઉઠીને પાછું લાઇબ્રેરી જતું રહેવાનું, ટિફિન લઈને જતું રહેવાનું, આખો દિવસ રીડિંગ કરવાનું. 100% વાત છે, આખો દિવસ રીડિંગ કોઈથી નહીં થાય, પરંતુ આખો દિવસ રીડિંગ કરવાની કોશિશ કરવી જોઈએ, જેથી તમે 12 કલાક બેસશો તો મિનિમમ 7-8 કલાકનું રીડિંગ તો તમારે થશે. એટલે અને બાકીનું ગ્રુપ ડિસ્કશન થતું હોય છે, કોઈ મિત્રો સાથે અમે વધારાની ચર્ચા કર્યા વગર જ્યારે પણ ચર્ચા કરીએ તો અમે જીપીએસસી જે એક્ઝામમાં જે આવવાની છે એ ચર્ચા વધારે કરતા હોઈએ છીએ. રાઈટ છે. એટલે ગ્રુપ જે છે, ગ્રુપ પણ કેવું છે ડિપેન્ડ્સ ખૂબ સારી રીતે કરતું હોય છે નિલેશભાઈ. એટલે બહુ સરસ મજાની વાત કરી. ઘણા વિદ્યાર્થીનો એવો જે પ્રશ્ન હોય છે કે ભાઈ અર્લી મોર્નિંગ રીડિંગ કરવું કે લેટ નાઇટ રીડિંગ કરવું, તો અહીંયા નિલેશભાઈ બહુ સારી રીતે જવાબ આપ્યો કે 2-3 વાગ્યા સુધી પણ હું રીડિંગ કરતો, પણ 6 કલાકની ઊંઘ કર્યા પછી પાછો 2B કન્ટિન્યુઅસ મારા શેડ્યુલમાં, એટલે સુબે સે લેકર શામ તક એક હી કામ કરના હૈ, રીડિંગ રીડિંગ ઓર રીડિંગ. અને 12 કલાક રીડિંગ કરવાનો જ્યારે ટાઈમ ટેબલ અથવા તો પ્રયાસ થાય ત્યારે 7-8 કલાક પ્રોડક્ટિવ કામ થતું હોય છે. રાઈટ છે. એટલે કેમ કે વચ્ચે બ્રેક લેવાના આવતા હોય છે, આ છે તે છે, થોડુંક ડિસ્કશન થયું, પણ ગ્રુપ ડિસ્કશન અને તમે કેવું ગ્રુપ બનાવો છો એ ખૂબ અગત્યનો રોલ આપના માટે ભજવતો હોય છે. મેઇનલી ઘણા વિદ્યાર્થીઓને નિલેશભાઈ એવો પણ પ્રશ્ન થતો હોય છે કે એક સોર્સ લઈને મારે આખો દિવસ એમને લઈને ચાલવું કે ડેઇલીને મારે સોર્સ ચેન્જ કરવા, એટલે કે સબ્જેક્ટ ચેન્જ કરવા. હું તો એવું માનું છું કે એક કોન્સ્ટિટ્યુશનની બુક પકડી તો કોન્સ્ટિટ્યુશનની બુક પકડ્યા પછી પૂરી ના થાય ત્યાર સુધી મૂકવી ના જોઈએ, કારણ કે તમારું બ્રેન એ રીતે મતલબમાં સેટ થતું હોય છે કે આખો દિવસ તમે કોન્સ્ટિટ્યુશન વાંચો, ત્યારબાદ બીજે દિવસે મતલબમાં કોન્સ્ટિટ્યુશનના આગલા દિવસે જે વાંચ્યું છે સાથે સાથે યાદ આવતું હોય છે. તો અલગ અલગ સોર્સ વાંચવા એ પણ કોઈ ખરાબ વાત નથી અને તેનાથી પણ રિઝલ્ટ મળતું જ હોય છે, પરંતુ આમાં તમને કયા પ્રકારની સ્ટ્રેટેજી વધારે ફાવે છે એ આધાર ઉપર તમારે પ્રિપરેશન કરવી જોઈએ. હું તો એક બુક પૂરી ના થાય ત્યાં સુધી હું બીજી બુક નથી પકડતો. રાઈટ છે. અને નિલેશભાઈ, જે તૈયારીની આપણે વાત કરી રહ્યા છીએ અને મેન્સના જો સ્ટ્રક્ચરની વાત કરીએ, જેવી રીતે તમે કીધું કે પ્રિલિમ્સ 300 માર્ક MCQ પેટર્નથી રહેતું હોય છે, આપણે એના સબ્જેક્ટ ઉપર વાત કરી. હવે મેન્સને લઈને જો આપણે વાત કરીએ તો કઈ રીતનું મેન્સની અંદર શેડ્યુલ રહેતું હોય છે, પ્લાનિંગ રહેતું હોય છે અને પેપર કઈ રીતના રહેતા હોય છે? મેન્સમાં એક ગુજરાતીનું પેપર 200 માર્કનું, એક ઇંગ્લિશનું પેપર, એક GS1 અને એક GS2, મતલબ કે ટોટલ 4 પેપર હોય છે 200-200 માર્કના, અને 800 માર્ક ટોટલ થાય છે, અને ત્યારબાદ 100 માર્કનું ઇન્ટરવ્યૂ આવે છે. આ જે પોલીસ ઇન્સ્પેક્ટરનો સિલેબસ જોશો એટલે તમને આઈડિયા આવશે, અને જે વ્યક્તિને પ્રિપરેશન કરવાની ઈચ્છા હોય જે કંઈ પણ પોસ્ટ હોય તમે એ પોસ્ટ માટેનો સિલેબસ ડાઉનલોડ કરજો. મેન્સ માટે જો હું વાત કરું પ્લાનિંગની, તો પ્લાનિંગમાં સૌથી પહેલાં તો ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને સબ્જેક્ટ કિંગ મેકર છે, મતલબમાં કોઈ પણ પોસ્ટ મેળવવા માટે આમાં જો માર્ક વધારે હશે તો GS માં પ્રોબ્લેમ નહીં આવે. મારે ગુજરાતીમાં 112 માર્ક છે અને તેના કારણે જ હું સેકન્ડ રેન્ક ઉપર આવી ગયો, અને STEમાં મારે ઇંગ્લિશમાં 57 માર્ક હતા 100માંથી, તેના કારણે જ હું 5મા નંબર ઉપર આવી ગયો. GSમાં જનરલી મોસ્ટ પ્લસ માઇનસ 10 માર્ક, જે વ્યવસ્થિત પ્રિપરેશન કરે છે તેને પ્લસ માઇનસ 10 જ હોય છે, પરંતુ ગુજરાતીમાં પ્લસ માઇનસ 30 સુધી પહોંચી જતું હોય છે. લેંગ્વેજ મેઇન સબ્જેક્ટ બનતા હોય છે, તો તેના ઉપર પણ ફોકસ કરવું જોઈએ, તો એ સફળતાની ચાવી છે. બરાબર છે. અને તમારા મેઇન્સના સ્કોરની વાત કરીએ તો સાહેબ શું હતો? મારે ગુજરાતીમાં 112 માર્ક હતા, ઇંગ્લિશમાં 84 માર્ક હતા, GS1માં 89 માર્ક હતા, અને GS2માં 91 માર્ક હતા. બરાબર છે. એટલે હાઈએસ્ટ ક્યાંક ગુજરાતીમાં આપનો સ્કોર હતો? યસ સર. બરાબર છે. અને ગુજરાતીમાં જે આપનો એટલો સ્કોર છે સાહેબ, એ પાછળનું જો વિદ્યાર્થીઓને કઈ ટિપ્સ, તમે એમાં કયા સોર્સનો યુઝ કરતા, કેવી રીતે તૈયારી કરતા, નોટ્સ બનાવતા, ગ્રામેટિકલ પોર્શનની વાત કરીએ, વ્યાકરણની જે વાત કરીએ, તો કેવી રીતે આપ તૈયારી કરતા હતા?
ગુજરાતીમાં તો હું બધા જ એક્સપિરિયન્સને એ જ સલાહ આપું છું કે તમે ન્યૂઝપેપર રીડિંગ કરો, જેમ કે ઓનલાઈન જે કોઈ વેબસાઇટ આવે છે પ્રતિલિપિ અને આના જેવી ઘણી બધી અલગ અલગ સાહિત્યિક ભાષા લગતી વેબસાઇટ હોય છે, તો એ વાંચવાથી તમને સાહિત્યિક લખાણ કઈ રીતે લખવું તેનો આઈડિયા આવશે. મેઇન વસ્તુ એ જ છે, જો તમે ઇન્ટરેસ્ટિંગ લખાણ લખશો, જો તમારો પહેલો પેરેગ્રાફ વાંચ્યા બાદ પેપર ચેકર બીજો પેરેગ્રાફ વાંચવાનું જો એને મન થશે તો જે માર્ક આપશે. એટલે ગુજરાતીમાં સૌથી મોટામાં મોટું રહસ્ય આ જ છે, તમારે તેના ઉપર વર્ક કરવું જોઈએ. અને ઇંગ્લિશમાં વધારે માર્ક મેળવવા માટે ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ આ બધા પ્રકારના ન્યૂઝપેપર રીડિંગ કરવું જોઈએ. રાઈટ. પછી જે PIB આવે છે ઇંગ્લિશમાં એ વાંચવાથી પણ તમને ફાયદો થઈ શકે છે. બરાબર છે. અને આ આખી સફર દરમિયાન સાહેબ જોવા જઈએ તો સોશિયલ મીડિયા તમારા માટે કેટલું ઉપયોગી નીવડતો અને તમે કેવો યુઝ કરતા હતા? સોશિયલ મીડિયામાં સર હું પણ સામાન્ય રીતે બધા એક્સપિરિયન્સ જેવો જ છું કે ડિસ્ટ્રેક્શન તો થતું જ હોય છે, વોટ્સઅપ હોય કે ફેસબુક હોય, પરંતુ ડિસ્ટ્રેક્શનનું એક લેવલ હોય. તમે આખા દિવસ ફેસબુકના વોટ્સઅપ ઉપર સમય બગાડી દો તો એ યોગ્ય નથી. હું સલાહ આપું છું કે મેક્સિમમ ટાઈમ તમારે યુટ્યુબ પાછળ યુઝ કરવો જોઈએ. મતલબમાં રીડિંગ જ્યારે તમને કરવાનો કંટાળો આવે તો યુટ્યુબ કરીને તમે ઇતિહાસના, કલ્ચરના આ બધા પ્રકારના જો વિડીયો જોઈ લેશો તો તમારે એક પ્રકારનું મનોરંજનનું મનોરંજન અને જ્ઞાનનું જ્ઞાન આ બધા મળી જશે, તો તમને ફાયદો થઈ શકે. રાઈટ છે. અને ખાસ જેવી રીતે લેંગ્વેજની, ગુજરાતીની વાત કરી, ઇંગ્લિશની વાત કરી છે, અને GS 1-2 માટે પણ સાહેબ આપ એક થોડી ટિપ્સ આપો તો આપ વિદ્યાર્થીઓને શું કહેશો? GS 1 ને GS 2 આ બંનેમાં શું રીડિંગ કરવું એ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. એક્ઝામના આગલા દિવસોમાં 10-15 દિવસોમાં તમારે સિલેક્ટિવ રીડિંગ ઉપર જવું જોઈએ. ડેડિંગ સાથે સિલેક્શન કરવું જોઈએ કે હું આ મુદ્દો નથી વાંચવાનો તો છેલ્લા દિવસ સુધી નથી વાંચવાનો, આ મુદ્દો હું વાંચવાનો છું તો આનું હું રીડિંગ અને રિવિઝન કર્યા કરીશ. કારણ કે કેવું છે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જ આવવાના છે. ધારો કે કોઈ RCEP હોય કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય કે કોઈ પણ અલગ અલગ ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલની કોઈ ઘટનાઓ જે કરંટમાં હોય તો તેના રિલેટેડ મુદ્દા વાંચવા વધારે હિતાવહ રહેશે. પછી જેમ કે રાષ્ટ્રપતિનો મહાભિયોગ હું ઉદાહરણ આપું છું કે જો રાષ્ટ્રપતિનો મહાભિયોગ કરંટમાં હોય તો રાષ્ટ્રપતિને વાંચવું વધારે સારું પડશે. પછી તમે તે સમયે મુખ્યમંત્રીના કોન્સ્ટિટ્યુશન રિલેટેડ મુદ્દા વાંચો તો તે યોગ્ય નથી. બરાબર છે. હા, એટલે બહુ સ્પેસિફિક તમારે આ બધા સેલ્ફ ડિસિઝન લેવા પડે. અને તમે એ પેપર એનાલિસિસ, કરંટનો સમય તમે જુઓ છો કે અત્યારનો શું લેટેસ્ટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ બધી જ વસ્તુ મેટર કરતી હોય છે આપને તૈયારી કરવા માટે. અને ખાસ કરીને સાહેબ જે રીતે તમે વાત કરી છે સોશિયલ મીડિયાની, યુટ્યુબની, શું જોવું શું ન જોવું, કેટલો યુઝ કરવો, તો આ બધી જ વસ્તુ એક વિદ્યાર્થી માટે ખૂબ મેટર થતી હોય છે. પણ જ્યારે તૈયારી કરતા હોઈએ છીએ સાહેબ, ત્યારે કોઈપણ વિદ્યાર્થીની લાઈફમાં એક એવો પીરિયડ આવે કે ડિમોટિવેશન મળે કે ડર લાગે કે જે તૈયારી કરું છું એ નહીં થાય, તો જેમ આપ તો STIની અંદર સફળતા મેળવી અને પછી PIવાળી જે મેન્સ અને જે ઇન્ટરવ્યૂની આગળ સફર ખેડી, પણ ઘણા વિદ્યાર્થીઓને લાઈફમાં સફળતા એક પણ એક્ઝામમાં ન મળી હોય પણ છતાં એક ઉમેદથી કે હું સફળતા મળશે એવા ભાવ અને વિચારથી એ તૈયારી કરતા હોય, ત્યારે વિદ્યાર્થી ઘણી વખત ડિપ્રેશનમાં પણ જતો હોય, ચિંતામાં જતો હોય, વાંચવું છે પણ વંચાતું ન હોય, કેમકે વિચારો એના મગજ ઉપર બહુ હાવી થતા હોય. આવી પરિસ્થિતિમાં એક વિદ્યાર્થી શું કરી શકે? તમારી સાથે જ્યારે પણ આવું થતું ત્યારે તમે શું કરતા હતા? સૌથી પહેલાં તો હું તમને કહું, એ શિયાળામાં જ્યારે તમે રોડ ઉપર જતા હો કોઈ વ્હીકલ લઈને, ફોર વ્હીલ લઈને, તો શિયાળામાં જે ધુમ્મસનું વાતાવરણ હોય તો તમને રોડ આખો જેવો દેખાવો જોઈએ તેવો દેખાતો નથી. તેમ છતાં તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી જાઓ છો. કેમ? કારણ કે તમે આગળના 10-15 ફૂટ કે 10-20 મીટર સુધી જુઓ છો ને એના આધાર ઉપર જ ગાડી ચલાવો છો. જે વ્યક્તિને સફળતા નથી મળી તે વ્યક્તિએ આવી રીતે પોઝિટિવ રહેવાનું છે, નાના નાના સ્ટેપ લેતું રહેવાનું છે અને થોડો થોડો સિલેબસ કમ્પ્લીટ કરતો રહેવાનો છે અને સતત પોઝિટિવ રહેશે તો તે ચોક્કસ દિલ્હી સુધી પહોંચી શકશે. બરાબર છે. એટલે ક્યાંક અને ક્યાંક તમે એ મહેનત કરવાનું જો બંધ કરશો તો એ કોઈ રસ્તો નથી. જેટલી પણ થઈ શકે છે એટલું તમે બેસ્ટ 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 પ્રયાસ જો કરતા રહેશો તો આપ ચોક્કસથી એક દિવસ, જેમ નિલેશભાઈ વાત કરી છે, મંજિલ સુધી ચોક્કસથી પહોંચશો. અને ઘણા વિદ્યાર્થીઓને સાહેબ જ્યારે વાંચવા બેસે ત્યારે કેટલા સમય સુધી કન્ટિન્યુઅસ વાંચવું અથવા તો કેટલા સમય પછી, કેમકે ઘણા લોકો વાંચે નહીં ત્યારે વાંચે જ નહીં અને વાંચવા બેસે ત્યારે ઊભા થવામાં નામ લે નહીં, અથવા ઘણા 10 મિનિટ વાંચે ને 15 મિનિટનો પાછા બ્રેક લેતા હોય, એટલે કન્ફ્યુઝન એ વિદ્યાર્થીને આપણે જોઈને એવું થાય કે વાંચવા બ્રેક લે છે કે બ્રેક લેવા વાંચે છે. તો તમારું આઈડિયલી જ્યારે વાંચવા બેસતા, ભલે લાઇબ્રેરીમાં હોય કે ઘરે હોય, ત્યારે આઈડિયલી તમારું સિટિંગ પેટર્ન કેવી રીતની રહેતી હતી? કે ભાઈ કેટલા સમય પછી તમે બ્રેક્સ લેતા, બ્રેકમાં તમે શું કરતા?
આજ સુધી એવું ક્યારે બન્યું જ નથી કે હું 30 મિનિટ સુધી સતત વાંચતો હોઉં. 30 મિનિટ જેવું રીડિંગ થઈ જાય મતલબમાં થોડીક વાર 5-10 મિનિટ માટે કોઈ મતલબમાં અધર એક્ટિવિટી કરી લેતો હોઉં છું, પરંતુ હું સોશિયલ મીડિયા યુઝ નથી કરતો. ઓકે, કહેવાનો મતલબ એમ કે ધારો કે મેં રીડિંગ કર્યું છે તો મને કંટાળો આવો છે 30 મિનિટ પછી, તો એ જ ટોપિક હું યુટ્યુબ કરી લેતો. તેના કારણે મને પાછું રિવિઝન નહીં થઈ જતું. મેં વાંચ્યું હોય અને તેની સાથે સાથે મારે એક સંભળાઈ પણ જાય અને વિઝ્યુઅલાઇઝ પણ થઈ જાય, તો તેના કારણે એ ટોપિક મને વધારે યાદ રહી જતો. અથવા જ્યારે મને કંટાળો આવવા માંડે તો મેં શું વાંચ્યું છે હું એ વિચાર કરવા માંડું, એના કારણે બ્રેઇન સ્ટોર્મિંગ થઈ જતું હોય છે. પરંતુ હું તમને સલાહ આપું છું કે જ્યારે કંટાળો આવવાનું ચાલુ થાય ત્યારે રીડિંગ મૂકી દેજો, અને તમારી પ્રિપરેશનમાં સહાયતા કરે તેવું કંઈક કાર્ય કરજો, જેમ કે યુટ્યુબ કે પછી મનન છે કે કંઈ પણ, એક તમે ગુજરાતીનું કોઈ ચર્ચાપત્ર હોય, એસે હોય કે ઇંગ્લિશમાં કોઈ સ્પીચ હોય તમે લખી લેજો, તો તેના કારણે તમારું લેંગ્વેજની લેંગ્વેજ થઈ જશે અને જીએસનું જીએસ પણ થતું રહે છે. પરંતુ આ ટાઈમ જ્યારે કંટાળો હોય ત્યારે તે તમે ગપ્પા મારવામાં યુઝ ના કરતા. રાઈટ છે, એટલે સમય વેડફાઈ ન જાય, સમય ક્યાંક તમારા હાથમાંથી સરી ન જાય, એ વાતનું ખૂબ તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે, જે રીતે નિલેશભાઈ વાત કરી રહ્યા છે. અને જ્યારે પણ તમે બ્રેક લો, બ્રેકમાં પણ એવી જ એક્ટિવિટી કરો જે તમારી આગળની કરેલી એક્ટિવિટીને સપોર્ટ કરતી હોય અથવા તો એને પ્રેરિત કરતી હોય અને એમાં વધુ એ સ્ટ્રોંગ મજબૂત રીતે કામ કરતા હોય. નિલેશભાઈ, ઘણી વખત વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન પણ હોય છે અને એવી વિદ્યાર્થીની એક આદત હોય છે કે વાંચે ને ત્યારે એને જે પોર્શન અઘરો લાગે અથવા જે ટોપિક અઘરો લાગે એને એ પછી ટીક કરે અથવા તો હાઇલાઇટ કરે અને પછી ત્યાં સાઈડમાં મૂકી દે કે ભાઈ આ છેલ્લે હું કરી લઈશ, એમ વાંચતા જાય અઘરું સાઈડમાં કરતા જાય અને છેલ્લે એવું થાય કે એટલું અઘરું ભેગું થઈ ગયું હોય કે એને જોઈને જ એટલી ટેન્શન આવે કે ક્યાંક ને ક્યાંક જે આવડે છે ને એ સારી રીતે પરફોર્મ નથી થતું ને ચિંતા વધતી હોય છે. તો તમે જનરલી જ્યારે પણ વાંચો છો વચ્ચે કોઈ ટોપિક અઘરું આવે છે તો શું કરો છો, ત્યારે જ એમને પતાવી દો છો કે કેરી કરો છો એમને આગળ? હું એક વિઝન આઈએસનું ઉદાહરણ લઈને હું સમજાવું કે હું જ્યારે ઇકોનોમિક્સ વાંચતો હોઉં તો જે પેલું શેરબજારના કે આવા કોઈ પણ પ્રકારના જે ટોપિક આવે છે તો મને નથી સમજાતા, તો હું મતલબમાં એને તરત છોડી દઉં છું. પરંતુ હું એટલા બધા ટોપિક પણ ભેગા નથી કરી રાખતો કે મતલબમાં વિઝન આઈએસમાં 50% મેં સાઈડમાં મૂકી દીધા આ નથી સમજાતા. જે ટોપિક તમને ના સમજાય તો તમે તમારા મિત્રો સાથે એના પર ચર્ચા પણ કરી શકો છો, કારણ કે તે વ્યક્તિને કદાચ જો સમજાતું હશે તો એ તમને ડિલિવર કરશે, તો તેને પણ યાદ રહી જશે અને તમને પોતાના પણ એ ટોપિકમાં થોડું ઘણું સમજાઈ જશે. આ ઉપરાંત જો તમને એવું લાગે કે આ ટોપિક અઘરો છે પણ ઇમ્પોર્ટન્ટ નથી, તો પછી આપણે નાહકના પ્રયત્નો ના કરવા જોઈએ અને તેને મેં તમને પહેલાં કીધું એમ કે સિલેક્શનમાં ડેરિંગ રાખવું પડશે, તેવી જ રીતે એને એક સિલેક્શનમાં તમે એલિમિનેટ કર્યો છે તેવું સમજીને એક હદ સુધી અમુક ટોપિક એવા હોય જેને છોડી શકાય, કારણ કે એવું તો નથી કે એ ટોપિક જ એક્ઝામમાં આવવાનો છે. તો આપણે મેઇન સવાલ એ છે કે એક્ઝામમાં સિલેક્ટ કઈ રીતે થવું, આપણે એ માટે પ્રયત્ન કરવાના છે. અહીંયા આપણે PhD કે કોઈ વસ્તુ કરવાનું નથી, એટલે સર્વગુણ સંપન્ન બનવા કરતાં એક્ઝામ કઈ રીતે પાસ થાય કે કઈ રીતે સિલેક્ટ થઈએ તેના ઉપર વધારે ધ્યાન રાખવું જરૂરી છે. રાઈટ છે. અને નિલેશભાઈ, ઘણી વખત વિદ્યાર્થીઓનો એવો પ્રેક્ટિકલ પ્રશ્ન થતો હોય છે કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે અમુક સોશિયલ પ્રેશર પર એમના ઉપર આવતું હોય છે, માનો કે એ હરેક વ્યક્તિ એક સમાજની અંદર રહે છે તો પરિવારનું પણ પ્રેશર હોય, ભાવે કેટલા વર્ષ તું તૈયારી કરી છે, તારી સાથે લાગેલા લોકો અત્યારે 50-50 હજાર રૂપિયાની જોબ ક્યાંક કરી રહ્યા છે, સારી એવી સેલેરી છે અને હજુ તું એટલા વર્ષોથી તૈયારી કરે છે, તો આવું પણ એક પ્રેશર હોય, મેન્ટલી પણ પ્રેશર હોય, કદાચ પરિવારમાંથી એટલો સાથ સહકાર ન હોય, રિલેટિવમાંથી એટલો સપોર્ટ ન હોય, તો સમય વીતતો જતો હોય અને વિદ્યાર્થી પ્રેશરમાં સતત આવતો જતો હોય, તો આવા સમયે એક વિદ્યાર્થીએ શું એક્શન લેવી જોઈએ? અશોકભાઈ, મારે પ્રિપરેશનના 3 વર્ષ પૂરા થઈ ગયા છે અને 3 વર્ષને અત્યારે 2 મહિના બીજો મહિનો ચાલુ છે. મારો કહેવાનો મતલબ એમ છે, આ 3 વર્ષ દરમિયાન મને પણ ઘણા બધા રિલેટિવ્સ હોય કે કોઈ પણ મારા મિત્રો હોય તે પણ કંઈક સકારાત્મક બાબત ધ્યાનમાં રાખીને મને પૂછતા હોય છે, તે લોકોનો ભાવ સારો જ હોય છે. પરંતુ જો તમને તેના એક ક્વેશ્ચનના કારણે નેગેટિવિટી આવતી હોય તો ધ્યાન બેરું બની જવું જોઈએ કે ક્વેશ્ચન ઉપર બહુ ધ્યાન નહીં આપવાનું અથવા તેને હકારાત્મક રીતે તમારે લેવું પડશે કે તે જે તે વ્યક્તિ છે મને ક્વેશ્ચન પૂછે છે મારા ભલા માટે પૂછે છે. આ બીજી વસ્તુ એ કે જે ક્વેશ્ચન તમારા ઉપર થાય છે એ તમને તમારી પ્રિપરેશન બૂસ્ટ કરવામાં પણ ઉપયોગી થશે, પરંતુ નેગેટિવિટી લાવવાનો કોઈ મતલબ નથી. જો નેગેટિવિટી આવશે તો તમે તમારા પગ તમારી જાતે જ કાપો છો તેવું કંઈક થશે. તો મારી સલાહ એ જ છે કે નેગેટિવિટી રાખવી અને નુકસાન સહન કરવું તેના કરતાં હકારાત્મક અભિગમ રાખીને તમારી એક્ઝામ પાસ થાય
તેવું કંઈક કાર્ય કરવું જોઈએ. રાઈટ છે. અને નિલેશભાઈ, જો તમને કદાચ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જ્યારે તમે ખૂબ કંટાળી ગયા હોય અથવા તો તમને હવે વાંચવાનો કંટાળો આવતો હોય અને ક્યાંક ને ક્યાંક તમારે રિલેક્સ થવાની કદાચ મૂડ હોય, તો એવા સમયે આપ કઈ એક્ટિવિટી કરતા હતા અથવા તો વિદ્યાર્થી કઈ એક્ટિવિટી કરી શકે જ્યારે થાકી ગયા હોય, કંટાળી ગયા હોય કે હવે વાંચવું નથી, છોડી દેવું છે, આવા સમયે વિદ્યાર્થી કેવી રીતે રિચાર્જ થઈ શકે? જો છોડી દેવાની વાત કદાચ બે બાબત ઉપર હોય છે. કોઈ વિદ્યાર્થી એવું માનતો હોય કે એક દિવસ માટે છોડી દઉં કે બે દિવસ માટે છોડી દઉં, અને કોઈ છોડવાની પરમેનન્ટ વાત કરતું હોય કે એક્ઝામની એક્ઝામ મતલબ પ્રિપરેશન જ છોડી દઉં, તો જે એક બે દિવસ માટે છોડવા માગે છે તે યોગ્ય છે. કોઈ પણ વ્યક્તિને ખૂબ કંટાળો આવે, નેગેટિવિટી આવી શકતી હોય છે. હું પણ ઘણી વખત 2-3 દિવસ વચ્ચે ગેપ લઈ લેતો, પરંતુ આ દરમિયાન હું જ્યારે હું ગેપ લેતો ત્યારે હું મિત્રો સાથે ખૂબ મતલબમાં મોજ મસ્તી કરતો. મને ખાવાનો શોખ છે, તો મતલબમાં હું સારી સારી જગ્યાએ મતલબમાં એવું બની શકે કે બધા લોકો રેસ્ટોરન્ટમાં જવા માટે મતલબમાં એફોર્ડેબલ ના હોય, તો એવું જરૂરી નથી. તમને ગમતી એક્ટિવિટી, કોઈ મૂવી જુઓ, મિત્રો સાથે મોજ મસ્તી કરી લો, પરંતુ જ્યારે તમે પ્રિપરેશન ચાલુ કરો છો ત્યારે તમારે ફરજિયાતપણે પછી એ જે 3 દિવસમાંથી બહાર નીકળીને 100% ફોકસ રાખીને પ્રિપરેશન કરવાની છે. હવે બીજી વાત એ કરું કે જે પરમેનન્ટ પ્રિપરેશન છોડવાની વાત કરે છે, તે વ્યક્તિને હું એમ કહું છું કે એ લોકો મધદરિયે આવીને ડૂબવાની વાત કરે છે. તમે અડધી સફર ખેડી જ લીધી છે, અડધી સફર હવે તમારે પાછું જે ઉદ્ગમ સ્થાને જવું પાછું, અને ત્યાંથી પ્રાઇવેટ સેક્ટરમાં જવું કે જે તે ક્ષેત્રમાં જવું, એના કરતાં તમે તમારી જે જાનથી મહેનત કરશો તો ક્લાસ 1-2 નહીં તો કંઈ નહીં, પણ નસીબમાં હશે તો ક્લાસ 3 તો પાસ થઈ જ જશે. એવું તો જરૂરી નથી કે ક્લાસ 3 જ, તમે ક્લાસ 3 બન્યા પછી પણ તમે ક્લાસ 1-2 તરફની તમારે પ્રિપરેશન ચાલુ રાખી શકો છો. એટલે પરમેનન્ટ છોડવાની વાત મને યોગ્ય નથી લાગતી. બરાબર છે. અને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ નિલેશભાઈ છે, એઝ અ STI તરીકે ક્યાંક ક્લાસ 3 તરીકે, અત્યારે ક્યાંક PI તરીકે ક્લાસ 2 તરીકે, અને હવે ક્લાસ 1ની દિશામાં એમણે ક્યાંક કદમ ભરવાની શરૂઆત કરી દીધી છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પણ તમે આગળ જઈ શકો. જરૂરી નથી કે ડાયરેક્ટ તમારે 1-2 જ ટાર્ગેટ કરવો. અને નિલેશભાઈએ લાસ્ટ ઇન્ટરવ્યુમાં પણ એ જ વાત કરી દીધી કે એક પ્રેક્ટિસ પણ થશે અને કદાચ એક તમને સપોર્ટ, એક બેઝ પણ મળી જશે. જો એકાદ એક્ઝામની અંદર આપને સફળતા મળશે તો એમના કોન્ફિડન્સથી તમે આગળ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકશો. અને એ જ વાત આજે ક્યાંક નિલેશભાઈએ PIની અંદર ગુજરાતમાં 2nd rank લાવીને હાસિલ કર્યું છે અને સાબિત પણ કર્યું છે. પછી મેઇન્સ ક્લિયર થયા પછી નિલેશભાઈ જોવા જઈએ તો ઇન્ટરવ્યૂ, અને PIમાં ઇન્ટરવ્યૂ પણ એક અગત્યનો ભાગ ભજવતો હોય છે. GPSCની અંદર તો કદાચ જનરલ એમને ક્વેશ્ચન આન્સર કરવાના હોય છે, પણ જ્યારે તો અહીંયા એક વસ્તુ ક્લિયર છે કે તમે PI જ બનાવવાના છે અને તમે PI બનવા માટે જ અહીંયા સુધી પહોંચ્યા છો, તો અહીંયા એક ઇન્ટરવ્યૂ કંઈક અલગ રીતે રહેતું હોય છે. તો આપનો ઇન્ટરવ્યૂમાં કેવો અનુભવ રહ્યો? એક વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ માટેની તૈયારી અત્યારથી કેવી રીતે કરી શકે જેથી કરીને પાછળ એમની એક આદત બને, એમનું એક સ્વભાવ બને? જે લોકો સ્પેશિયલી મારી જેમ પોલીસમાં જવા માગે છે તે લોકોને હું સલાહ આપીશ કે આપણે જે આગળ વાત થઈ કે વાંચતા વાંચતા કંટાળો આવે છે, તો તે દરમિયાન તે પોલીસ ઓર્ગેનાઇઝેશન વિશે અલગ અલગ વિડીયો જોઈ શકે. તો જો તે શું થયું કે તમે તમારા ટાઈમનો યુટિલાઇઝેશન કર્યું છે, તે હકીકતમાં ટાઈમ વેડફાયો નથી, પરંતુ ઇન્ટરવ્યૂ માટેની જ્યારે તમારો ટાઈમ છે તેના માટે તમે અગાઉથી પ્રિપરેશન કરી રહ્યા છો. આ ઉપરાંત જો વાત કરીએ ઇન્ટરવ્યૂમાં, તો તમારે ઇન્ટરવ્યૂ કઈ દિશામાં લઈ જવું છે તે તમારા હાથમાં છે. જેમ કે મેં મારા ઇન્ટ્રોડક્શનમાં એક સંશોધન નામનો શબ્દ વાપરેલો કે મેં માસ્ટર ઓફ સાયન્સમાં મેં 5 અલગ અલગ વૃક્ષોની પ્રજાતિ ઉપર સંશોધન કરેલું છે. મારું ધ્યેય જ એ હતું કે ઇન્ટરવ્યૂના ધ્યાનમાં સંશોધન શબ્દ જાય અને સંશોધન ઉપર મતલબમાં આખું મારું ઇન્ટરવ્યૂ ફોરેસ્ટ્રી તરફ જતું રહે. અને આ અમારી છેલ્લા 2 વખત સ્ટ્રેટેજી રહેલી છે, અને છેલ્લા 2 વખત હું ઇન્ટરવ્યુઅરને મારું જેના ઉપર ગ્રેજ્યુએશન છે તેના ઉપર લઈ જવા હું સફળ રહ્યો છું. એટલે મતલબમાં કે આમાં એક રણનીતિ બનાવવાની હોય છે કે ઇન્ટરવ્યૂ તમને કયું ક્વેશ્ચન પૂછે તેમાં, જો કે તમે નો ડાઉટ માસ્ટર થઈ જશો, પરંતુ અત્યારે તમે તમારે મેન્સ આવવાની છે તો અત્યારે મેન્સની પ્રિપરેશન કરજો, ઇન્ટરવ્યૂ ઉપર થોડું ઘણું ફોકસ કરો તો બરાબર છે. પરંતુ એવું કંઈક ના થાય કે ઇન્ટરવ્યુની પ્રિપરેશન કરવામાં મેન્સ રહી જાય. હા બરાબર, નહીં તમે ત્યાં પહોંચવાના જ નથી. રાઈટ છે. અને સાહેબ, એકાદ તમને અનુભવ યાદ હોય જે ઇન્ટરવ્યુમાં તમને પૂછાયેલો પ્રશ્ન હોય અને તમે એને જેવી સારી રીતે આપ્યો હોય, તો એકાદ પ્રશ્ન આપ વિદ્યાર્થીઓની સાથે શેર કરો. તો મારા ઇન્ટરવ્યુમાં ઘણા, જો કે જનરલી બધા જ મને જે ક્વેશ્ચન આવડતા હતા એ જ ક્વેશ્ચન પૂછેલા હતા. મારા જોગાનુજોગ જો વાત કરીએ, આગલે દિવસે મેં ખાન GS વાળાના જે કોમેડી વિડીયો, જેવા GS સાથે કોમેડી આવે છે તે હું વિડીયો જોતો હતો. તો જે પેરિસ ક્લાઇમેટ ચેન્જ, ક્યોટો પ્રોટોકોલ આ બધાના મેં વિડીયો જોયેલા, કારણ કે મારું ફોરેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન હતું અને હું એ તરફ લઈ જવાનો હતો. એટલે આ બધી વસ્તુ મેં જોયેલી, અને INDC શું છે એ બધું. તો
જ્યારે હું ઇન્ટરવ્યુની રૂમમાં ગયો અને જ્યારેથી ક્વેશ્ચનનો મારો આવ્યો અને આ બધા ક્વેશ્ચન જ મને આવ્યા એટલે મારો કોન્ફિડન્સ ઓટોમેટિકલી બહુ વધારે બૂસ્ટ થઈ ગયેલો. એટલે તમારે ઇન્ટરવ્યૂ માટે આ રીતનું જ કરવાનું છે કે મેક્સિમમ પોસિબિલિટી કયા પ્રકારના ક્વેશ્ચન આવવાની છે, તો એ આધારે રણનીતિના આધાર ઉપર જ તૈયારી કરવાની છે. રાઈટ, એટલે એ તમારે ક્યાંક બેક ઓફ માઇન્ડમાં પ્રિપરેશન રાખવી પડશે. અને જનરલી તમારું ઇન્ટરવ્યુ સર કેટલો સમય ચાલ્યું અને એક વિદ્યાર્થીનું કેટલો સમય ચાલતું હોય છે ઇન્ટરવ્યુ? સર, ટાઈમ સાથે જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં માર્ક આવવા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. રાઈટ, મારું ઇન્ટરવ્યુ 15 મિનિટ સુધી ચાલ્યું હતું અને મારે 65 માર્ક છે. આ ઉપરાંત મારા ધ્યાનમાં એક એક્સપિરિયન્ટ એવો પણ છે જેનું 30-35 મિનિટ ઇન્ટરવ્યુ ચાલ્યું હતું પરંતુ તેનો માર્ક નથી. ઇન્ટરવ્યુ હકીકતમાં તમારી ઓરિજિનાલિટી બનાવવા માટે દેખાડવા માટેનું છે કે તમારી તમારી વિચાર કેવા છે, કે તમારું પર્સનાલિટી કેવી છે તે દર્શાવવાનું છે. પર્સનાલિટી મતલબમાં કે સારા સારા કપડાં પહેરવા નહીં, પરંતુ તમારા વિચારો કેવા છે અને તમે સામેવાળા વ્યક્તિને ઇફેક્ટિવલી જવાબ આપી શકો તેમ છો કે નહીં. તમે જ્યારે પીએની ફિલ્ડ ઉપર જશો તો કોઈ પણ પ્રોબ્લેમ સાથે ડીલ કરી શકશો કે નહીં, આ બધું જે આપણા વ્યક્તિ સામેવાળા વ્યક્તિ આપણામાં જોતા હોય છે. બરાબર, હું પર્સનલી એવી સલાહ આપું કે જો તમે ઇન્ટરવ્યૂ લેતા હો અને તમે સામેવાળા વિદ્યાર્થીને પીએનું ઇન્ટરવ્યૂ લેતા હોય તો કઈ નજરે તમે એને માપો તે જો તમે એનાલિસિસ કરશો તો તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે મારે કયા પ્રકારનું મતલબમાં જવાબ આપવાનો છે, કેવી રીતે આપવાનો છે અને આઉટકમ કયા પ્રકારનું આપવાનું છે. રાઈટ છે, એટલે ક્યાંક અને ક્યાંક એ પ્રેક્ટિસ અને અનુભવનો વિષય છે અને તમારે એનાલિસિસ કરવું પડે તો તમે આપ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. અને સાહેબ, જે નોટ્સ બનાવવાની જે વાત છે, તો આપ નોટ્સ બનાવતા હતા અને બનાવતા હતા, તમે કેવી રીતે બનાવતા અને નોટ્સથી વિદ્યાર્થીને કેટલો ફાયદો થતો હોય છે? નોટ્સમાં એવું છે કે હું તો નોટ્સ નથી બનાવતો, રાઈટ, પરંતુ એક ફ્રેન્ડ છે તેની નોટ્સ હું ક્યારેક યુઝ કરી લઉં છું. ઓકે, પરંતુ હું જો કે એની નોટ્સ ઉપર પણ ડિપેન્ડન્ટ નથી. હું સૌથી વધારે બુક ઉપર ડિપેન્ડન્ટ હોઉં છું. બુક વાંચું ત્યારે તેના નીચે જ અંડરલાઇન કરી દઉં છું. બરાબર છે, મને નોટ્સ મળે કે ન મળે કોઈ ફરક જ નથી પડતો, કારણ કે હું હંમેશા પોઝિટિવ એટિટ્યૂડ રાખું છું અને હું માનું છું કે હું જીપીએસસી એક્ઝામ કોઈ પણ સંજોગોમાં ક્લિયર કરીશ એનો મતલબ એમ કે હું કરી શકીશ. અને તમે પણ એવું સમજો અને તમારા જાત ઉપર કોઈ પણ પ્રકારનો ડાઉટ ના રાખો તો તમે જો મહેનત કરશો તો 100% તમે પણ સિલેક્ટ થઈ શકશો. રાઈટ છે, એટલે તમારો જે કોન્ફિડન્સ છે, તમારો જે એટીટ્યુડ છે, તમારું જે વલણ છે, તમારા જે વિચાર છે, એ બધી જ ઇમ્પેક્ટ ક્યાંક અને ક્યાંક તમારી એક્ઝામ પર થતી હોય છે. અને એ નિલેશભાઈના કેસની અંદર તમે જોઈ પણ શકો, એક લાઈવ કેસ સ્ટડીના રૂપમાં તમે નિલેશભાઈને લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ નિલેશભાઈ સાથે આપણે જે ચર્ચા કરી, નિલેશભાઈ એન્ડમાં જો જોવા જઈએ તો તમારી આખી જે સફર છે, જે તમે કીધું 3 વર્ષ અને 2-3 મહિના જેવું થયું, એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો 3.5 વર્ષથી આપ જે તૈયારી કરી રહ્યા છો, આ આખી સફર દરમિયાન તમારા માટે ગોલ એક કેટલો અગત્યનો ભાગ ભજવો છે? કેમ કે હું ઘણી વખત વિદ્યાર્થીઓ સાથે મળું છું મારા સેશનમાં, ત્યારે એક વિદ્યાર્થી તૈયારી કરે છે સવારથી સાંજ સુધી, તમારી જેમ કદાચ લાઇબ્રેરીમાં જતો પણ હોય, પણ એનું કોઈ ઠેકાણું જ નથી, કોઈ નક્કી જ નથી કે મારે શું કરવાનું છે. સુબે જાના શામ કો આના કુછ ન પાના, આવી હાલત ઘણા વિદ્યાર્થીઓની છે. તો તમે જે તૈયારી કરતા પણ એમાં ગોલ એક બહુ અગત્યનો રોલ ભજવતો, તો તમે એ ગોલને કેવી રીતે તમારી નજરની સમક્ષ રાખતા અથવા તો ગોલથી સતત તમે કેવી રીતે એક્ટિવ રહેતા હતા? જ્યારે તમારા મનમાં પીએ બનવા માટેનું વાય, WHY, કે કેમ મારે પીએ બનવું છે એ જો તમારું ક્લિયર હશે તો તમે ચોક્કસપણે ગોલથી તમે ભટકશો નહીં ક્યારેય. આ ઉપરાંત ગોલથી ભટકવું એ ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. ગોલથી કોઈ પણ વ્યક્તિ ભટકતો જ હોય છે, પરંતુ એક હદ સુધી ભટકો. મારી દરેક વાતમાં તમને એ જ કહીશ કે એક ઇન્ટેન્સિટી હોય છે, એ ઇન્ટેન્સિટી કરતાં વધારે ભટકવું યોગ્ય નથી. તમે વચ્ચે જેમ કે પ્રિપરેશન કરતા હો તો 2-3 દિવસ વચ્ચે ગેપ લઈ લો, એ પણ યોગ્ય છે. અઠવાડિયામાં એકાદ અડધો દિવસ તમે રજા લઈ લો એ પણ યોગ્ય છે, પરંતુ અઠવાડિયામાં તમે 3 દિવસ રજા લો તે એ એક્ઝામ પાસ કરવા માટે યોગ્ય નથી. આ ઉપરાંત એટીટ્યુડ તો એવું જ રાખવાનું કે હરિવંશ રાય બચ્ચને જેમ કીધું કે લહેરું સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલું કે કભી હાર નહીં હોતી. તમે જો દિલથી કોશિશ કરો છો તો તમે 100% પાસ થશો એ હું તમને લખીને આપવા તૈયાર છું. રાઈટ છે, અને નિલેશભાઈ, જે વિદ્યાર્થીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક તૈયારી કરે છે, તો ઘણા આફ્ટર કોવિડ, ડ્યુરિંગ કોવિડ, હવે જે ઓનલાઈન એજ્યુકેશનનો જે ટાઈમ આવી ગયો છે, તો ઘણા વિદ્યાર્થીઓના મગજની અંદર આ પણ પ્રશ્ન ચાલે છે કે ભાઈ ઓનલાઈન કોઈ કોચિંગ સેન્ટર અથવા તો ઓનલાઈન કોઈ એપ્લિકેશન દ્વારા મારે કોર્સ કરીએ તો સારું પડે, ફિઝિકલ કોચિંગ સેન્ટરમાં જઈએ તો સારું પડે, કે વિધાઉટ કોચિંગ અમે પ્રિપરેશન કરીએ તો પાસ થવાય છે? તો આ એક ઘણા વિદ્યાર્થીઓના મગજમાં ડાઉટ ચાલી રહ્યા છે, તો આપના અનુભવના આધારે ક્લિયર કરો તો આપ શું કહેશો? આજ સુધી મેં ક્યારેય પણ કોઈ કોચિંગ લીધેલા નથી. હું જે લાઇબ્રેરીમાં જઉં છું
તે સ્પેશિયલી એસ્પિરન્ટ માટે જ બનાવેલી લાઇબ્રેરી છે. તો મારા સફળતામાં એ લાઇબ્રેરીનો ખૂબ મોટો રોલ છે. હું ગ્રુપ સ્ટડી કરું છું, એ પણ મોટો રોલ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ડિસ્કશન કરતા હોય છે તો હું યાદ રાખવાની કોશિશ કરતો હોઉં છું. કોઈ પણ વ્યક્તિ હું એમાંથી મને કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા પ્રકારનો બેનિફિટ થઈ શકે, કે એક્ઝામમાં જો પૂછાણું હોય તો હું આ વસ્તુ લખી શકું, સતત એ મારા માઇન્ડમાં ચાલતું હોય છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. રાઈટ, ખૂબ સરસ મજાની વાત કરી સાહેબ નિલેશભાઈ. અને એન્ડમાં આપની આખી જે સફર રહી છે, જે એસટીઆઈનો જે અનુભવ રહ્યો છે, જીપીએસસીની તૈયારી અત્યારે કરી રહ્યા છો, પીઆઈ આપે ક્રેક કરી છે, તો એન્ડમાં વિદ્યાર્થીને પોઝિટિવ મેસેજ આપવો એ આપના વતી, તો લાસ્ટનો મેસેજ શું હશે? જેવી રીતે મેં તમને લાસ્ટ એસટીઆઈના વિડીયોમાં વાત કરેલી કે એકલા એકલા પ્રિપરેશન ક્યારેય નહીં થાય. તમે જો એકલા ચાલશો તો સ્પીડમાં ચાલશો, પરંતુ વધુ લાંબો સમય સુધી નહીં ચાલી શકો. જો તમે ગ્રુપમાં ચાલશો તો ચોક્કસપણે તમે કદાચ ધીમે ધીમે ચાલી શકશો, પરંતુ તમે તમારા ગોલ સુધી પહોંચવામાં મેન્ટલી પોઝિટિવ રહેશો અને ગ્રુપનો પણ તમને ઘણો બધો ફાયદો થશે. આ ઉપરાંત અનુભવી વ્યક્તિઓ છે તેના કોન્ટેક્ટમાં રહેજો. કદાચ બની શકે કે અનુભવી વ્યક્તિ તમને વધારે પડતો ભાવ ન આપે, પરંતુ તમારે એ નથી વિચારવાનું. તેના અનુભવનો તમે તમારી સક્સેસમાં મેળવવા માટે કઈ રીતે ઉપયોગ કરી શકો તે માટે તમારે તેને કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. 100% વાત છે કે અનુભવી વ્યક્તિ છે તે બિન અનુભવી લોકો અથવા ફ્રેશર સાથે રહેવાની કોશિશ કરશે અથવા એક ડિસ્ટન્સ રાખવાની કોશિશ કરશે, પરંતુ તમે એ નેગેટિવ પાસું છે તેને સાઈડમાં મૂકીને સતત તેની સાથે ક્યાંક ને ક્યાંક તેના અનુભવનો લાભ લેવાની કોશિશ કરશો તો તમને વધારે ફાયદો થશે. રાઈટ છે, ખૂબ સરસ મજાની વાત કરી સાહેબ. અને મિત્રો, આશા રાખીએ કે નિલેશભાઈના આ એસટીઆઈના અને પીઆઈના ઇન્ટરવ્યૂ પરથી ઘણા વિદ્યાર્થીઓને ખૂબ સારો એવો પોઝિટિવ મેસેજ મળે. જો તમને એવું લાગ્યું હોય કે આ ઇન્ટરવ્યૂ મારા અનેક પ્રશ્નોનો જવાબ આપી શક્યું છે, આ ઇન્ટરવ્યૂમાંથી મને અનેક બાબતો મારા મગજમાં ચાલી રહેલી મથાવણ ક્યાંક અને ક્યાંક મને દૂર થઈ છે, તો આ વિડીયોને આપના ગ્રુપ સુધી જરૂરથી શેર કરજો. એ કામ ક્યાંક આ બધા જ મિત્રોનું છે, જેથી કરીને નિલેશભાઈનો જે અનુભવ છે એ અનુભવનું ભાથું અન્ય વિદ્યાર્થીઓને મળે અને અન્ય વિદ્યાર્થીઓની આંખોમાં પણ જોયેલા એ સપના સાકાર થવા આ ઇન્ટરવ્યુ ખૂબ સહભાગી અને ઉપયોગી થઈ શકે. એવરી ટાઈમ આપ અમારી ચેનલ પર આવી રહ્યા છો, વિડીયોને લાઈક કરી રહ્યા છો, આપના ગ્રુપ સુધી શેર કરી રહ્યા છો, બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે. થેન્ક યુ વેરી મચ. ઓલ ઓફ યુ, ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક ફોર અ બ્રાઇટ ફ્યુચર. જય હિન્દ, જય ભારત.